चक्रवात बिपोरजोय गोवा अने मुंबई तरफ आगळ वधी रह्युं छे। अरब सागरमां सर्जायेला आ चक्रवात पर हवामान विभागे ताजू अपडेट आप्युं छे। आ चक्रवात अरब सागरना पूर्व मध्य विस्तारनी उपर छे। તે ગોવાના પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ દરિયાકાંઠા નજીક લગભગ 840 કિલોમીટર અને મુંબઈથી પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ દરિયાકાંઠાથી લગભગ 870 કિલોમીટર દૂર છે। હવામાન વિભાગે આગામી 36 કલાકમાં આ ચક્રવાત વધુ વિકરાળ બને એવું અનુમાન વ્યક્ત કર્યું છે। આ ચક્રવાત બિપોરજોય આગામી દિવસોમાં ઉત્તર પશ્ચિમની નજીક આવશે। ગુજરાતમાં દરિયાની નજીકના વિસ્તારોમાં માછીમારોને પરત ફરવા માટે કહેવામાં આવ્યું છે। બંદરો પર પણ ચેતવણી સંકેત લગાવવામાં આવ્યા છે। આઈએમડીના જણાવ્યા મુજબ પૂર્વ મધ્ય અરબ સાગરની ઉપર ખૂબ જ ગંભીર ચક્રવાત વાવાઝોડું બિપોરજોય હાલ પોરબંદરથી લગભગ 930 કિલોમીટર દક્ષિણ દક્ષિણ પશ્ચિમમાં કેન્દ્રિત છે અને ઉત્તર ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે। હવામાન વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ ચક્રવાત બિપોરજોયના કારણે ભારે પવન ફૂંકાશે તો દરિયાકાંઠાના વિસ્તારો પર 12 જૂન સુધી હવામાન તોફાની રહેશે। સિવર સાયક્લોન ડેવલપ હુઆ હૈ રીજન્સી મેં અભી ક્યા ઉસકે અગલે ઉસકી વજહ સે 3-4 દિન અભી કાંડલા મેં મતલબ કચ્છ એરિયા મેં ગુજરાત મેં પૂરે મેં આઇસોલેટેડ એરિયા મેં આપકે રેનફોલ કે ચાન્સીસ હૈ ઓર તીસરે ડે 3 કે બાદ થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ કે ભી સંભાવના હૈ કચ્છ એરિયા મેં और उसके चलते जो आपकी पवन की गति कहें अगर तो जो कोस्टल एरिया में उसमें आपके 40-50 किलोमीटर पर आवर की स्पीड से रहेगी और जो लैंड वाला एरिया है कोस्टल के बाद जो अंदर इनलैंड की तरफ उसमें आपकी जो गति रहेगी लैंड उसकी 30-40 किलोमीटर पर आवर है तो वो थोड़ी वार्निंग्स कल डे 1 के बाद थोड़ी वार्निंग है उसके लिए आपकी और बाकी TS आपका वही थंडरस्टॉर्म डे 3 डे 4 ऑनवर्ड्स है कांडला पूरे मतलब कांडला नियर बाय और आपके पूरे कच्छ एरिया में बारिश हुई है आपके थंडरस्टॉर्म भी रहेगी और रेनफॉल रहेगा अभी डे 3 के बाद आपका मतलब थंडर के साथ रेनफॉल रहेगा और अभी डे 1 ऑनवर्ड्स डे 1 डे 2 डे 3 में थोड़ा सा आपके आइसोलेटेड एरियाज बाकी डे 3 के बाद आपका थंडरस्टॉर्म भी रहेगा तब आपके थोड़ा रेनफॉल इंक्रीज होने के चांसेस हैं डे 3 डे 5 में।